નમસ્તે વિદ્યાર્થી મિત્રો, બી ધ ફર્સ્ટ એકેડેમીમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મારું નામ છે દિનેશ વલ્વી અને મિત્રો, આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરવાના છે ભારતના બંધારણની પ્રસ્તાવના, એટલે કે ભારતનું જે બંધારણ છે એનું આમુખ, એટલે કે પ્રિએમ્બલ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. આ ટોપિક પર આજે આપણે ચર્ચા કરવાના છે. મિત્રો, ઘણી વખત અહીંયા ક્લાસ 1 2 ક્લાસ 3ની જેવી એક્ઝામોમાં આમુખમાંથી ઘણા બધા સવાલ પૂછાઈ જાય છે. તો આપણે એક્ઝામની દ્રષ્ટિએ જે પોઈન્ટ્સ આપણા ઇમ્પોર્ટન્સ છે પ્રસ્તાવનાની અંદર, એ દરેક વસ્તુને આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છે. તો ચાલો મિત્રો, આપણે સ્ટાર્ટ કરીએ. સંવિધાનનું પ્રસ્તાવના એટલે કે બંધારણનું આમુખ. તો મિત્રો, આપણું જે ભારતનું જે બંધારણ છે એની બે આવૃત્તિ છે, બરાબર? એક અંગ્રેજી આવૃત્તિ અને બીજી છે હિન્દી આવૃત્તિ. તો આપણું જે બંધારણમાં બે આવૃત્તિનું જે આમુખ છે મિત્ર, ઇંગ્લિશની આવૃત્તિ પ્રિએમ્બલ જે છે અને હિન્દી આવૃત્તિમાં જે ઉદ્દેશિકા છે, એ બેનો જે ફોટો છે અહીંયા મેં દર્શાવ્યો છે, જે તમે જોઈ શકો છો. તો આ રીતની આપણું જે ભારતનું બંધારણ છે એ બે આવૃત્તિમાં નિર્માણ પામેલ છે, એક અંગ્રેજી આવૃત્તિ અને બીજું હિન્દી આવૃત્તિ. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ રીતનું જે કંઈક અંશે આપણું જે ભારતનું બંધારણ છે એનું પ્રિએમ્બલ આપણા કોન્સ્ટિટ્યુશનમાં જોવા મળે છે. તો જોઈએ આગળ. હવે બંધારણની પ્રસ્તાવના. તો મિત્રો, અહીંયા પહેલો સવાલ બને કે પ્રસ્તાવના એટલે શું. તો આપ સૌને ખ્યાલ હશે જ કે કોઈ પણ પુસ્તક હોય, દરેક પુસ્તકમાં દરેક પુસ્તકની એક પ્રસ્તાવના હોય છે. અને એ પ્રસ્તાવના શું રજૂ કરે છે કે પુસ્તકની અંદર શું સાર છુપાયેલો છે, એનો વિષયવસ્તુ શું છે, એના ઉદ્દેશ્ય હેતુ શું છે પુસ્તકના, એ દર્શાવવાનો પ્રયત્ન જેમાં કરવામાં આવે છે પ્રસ્તાવનામાં. તો તેવી જ રીતે મિત્રો, આપણું જે ભારતનું બંધારણ છે એમાં પણ આપણા બંધારણની પ્રસ્તાવના છે. તો સેમ વસ્તુ બંધારણની જે પ્રસ્તાવનામાં બંધારણનો ઉદ્દેશ્ય શું છે, એના વિષયવસ્તુ શું છે, એ દરેક વસ્તુની જે ચર્ચા છે એ શોર્ટમાં સમજાવવાનો પ્રયત્ન પ્રસ્તાવનાની અંદર કરવામાં આવેલ છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ પ્રસ્તાવના. કે અમે ભારતના લોકો ભારતને એક સંપૂર્ણ પ્રભુત્વ સંપન્ન સમાજવાદી ધર્મનિરપેક્ષ લોકતાંત્રિક ગણરાજ્ય તરીકે સંસ્થાપિત કરવાનો તથા દરેક નાગરિકોને સામાજિક આર્થિક અને રાજનૈતિક ન્યાય મળી રહે તેમ રાજ્ય કરવું. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આપણે અહીંયા ઘણી બધા જે શબ્દ છે એ શબ્દ જ આપણને ઘણું બધું સમજાવી જાય છે. તો આ શબ્દની આપણે આગળ ડિટેલમાં ચર્ચા કરીશું. તો અહીંયા ખાલી જોઈ લેવાનું છે કે પ્રસ્તાવનાની અંદર કયા કયા શબ્દનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. પહેલો શબ્દ છે સંપૂર્ણ પ્રભુત્વ સંપન્ન રાષ્ટ્ર, કેવો? સમાજવાદી રાષ્ટ્ર, ધર્મનિરપેક્ષ લોકતાંત્રિક ગણરાજ્ય તરીકે સંસ્થાપિત કરવાનો તથા દરેક નાગરિકને સામાજિક આર્થિક અને રાજનૈતિક ન્યાય મળી રહે તેવી વ્યવસ્થા જે છે આપણા બંધારણની અંદર કરવામાં આવેલ છે, બરાબર? એના પછી આવે છે મિત્રો પ્રસ્તાવનાની અંદર અલગ અલગ સ્વતંત્રતાનો જે એનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. તેમાં વિચાર, અભિવ્યક્તિ, ધર્મ, વિશ્વાસ તથા ઉપાસના કરવાની જે સ્વતંત્રતા છે આપણા ભારતના બંધારણની અંદર કરવામાં આવેલ છે. અને એનો ઉલ્લેખ આપણને ક્યાં જોવા મળે છે? પ્રસ્તાવનાની અંદર પણ જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? હવે દરજ્જો અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવું, એ એટલે દરેક વ્યક્તિની ઇક્વાલિટી, સમાન દરજ્જો, સમાન તકની અવસર મળે એ રીતે રાજ્ય કરવું, એવી જે વ્યવસ્થા છે એ પણ આપણા ભારતીય બંધારણમાં કરવામાં આવેલ છે. અને એ જ વિષયવસ્તુ પ્રસ્તાવનાની અંદર પણ દર્શાવેલ છે. ખ્યાલ આવી ગયો? એના પછી વ્યક્તિની ગરિમા, રાષ્ટ્રની એકતા તથા અખંડતા સુનિશ્ચિત કરવી અને અખંડતા સુનિશ્ચિત થાય તેવી આપણે બંધુતા એટલે કે ભાઈચારાની વિકસાવવાની દ્રઢ સંકલ્પના પણ જે આપણા પ્રસ્તાવનાની અંદર કરવામાં આવેલ છે. એટલે કે અહીંયા વ્યક્તિની ગરિમા પણ જળવાઈ રહે, રાષ્ટ્રની એકતા તથા અખંડિતતા જે એ સુનિશ્ચિત થાય, એવી ભાઈચારા બંધુતાથી રહેવાનો દ્રઢ સંકલ્પ જે છે એ પણ આપણે પ્રસ્તાવનામાં જોવા મળે છે. એના પછી છે મિત્રો કે સંવિધાન સભા દ્વારા 26 નવેમ્બર 1949 ના રોજ આથી સંવિધાન અપનાવીએ છીએ, તેને અધિનિયમિત કરીએ છીએ અને અમને પોતાને આત્મ અર્પિત કરીએ છીએ. મિત્રો, અહીંયા આત્મ અર્પિત કરવાનો મતલબ એવો થાય છે કે જે સંવિધાન સભાના જેટલા પણ મેમ્બર્સ હતા એ પ્રજા દ્વારા ચૂંટાઈને સંવિધાન સભાની અંદર જાય છે, તેથી જે પોતાના લોકો વતી એવું દર્શાવે છે કે અમને પોતાને અમે અર્પિત કરીએ છીએ આપણું સંવિધાન. ખ્યાલ આવી ગયો? અને મિત્રો, અહીંયા ઘણી વખત એક્ઝામમાં બે તારીખો છે ઘણી વખત પૂછાતી હોય છે અને એમાં ઘણું કન્ફ્યુઝન હોય છે, તો કન્ફ્યુઝન આપણે થોડું અહીંયા દૂર કરી લઈએ. પહેલી જે તારીખ છે 26 નવેમ્બર 1949, આ તારીખે આપણું જે સંવિધાન છે એ સંવિધાન સભા દ્વારા, બરાબર, સંવિધાન સભા દ્વારા સ્વીકારવામાં આવે છે. અને બીજી તારીખ છે મિત્રો 26 જાન્યુઆરી 1950, બરાબર, આ તારીખે જે સંવિધાન છે એ સમગ્ર ભારત પર લાગુ કરવામાં આવે છે, બરાબર, ભારત દેશમાં લાગુ કરવામાં આવે છે.
તો આ 2 તારીખ આપણે યાદ રાખવાની છે. 26 જાન્યુઆરી 1950 ના રોજ આપણું જે ભારતનું બંધારણ છે એ સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવે છે, અને 26 નવેમ્બર 1949 ના રોજ સંવિધાન સભા દ્વારા જે ભારતનું બંધારણ છે એને સ્વીકારવામાં આવે છે. અને મિત્રો, અહીંયા બીજો એક સવાલ બની જાય છે, ઘણી વખત એક્ઝામમાં 26 નવેમ્બરની જગ્યાએ આપણને બીજી કોઈ તારીખ આપી હોય તો એ પણ જોઈ લઈએ કે ભારતનું બંધારણ જે છે સંવિધાન સભા દ્વારા, અહીંયા વિક્રમ સંવતમાં જોઈ લઈએ કે મિતિ માર્ગ શુક્લ સપ્તમી વિક્રમ સંવત 2006ના રોજ આપણું જે સંવિધાન છે એ સંવિધાન સભા દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું. તો અહીંથી મિત્રો 2-3 ક્વેશ્ચન બની શકે એવા છે, તો અહીંયા ખાસ ધ્યાન રાખવું પડશે. તો ચાલો આપણે આગળ જોઈએ. હવે આગળ વાત કરીએ જ પ્રમાણે કે પ્રસ્તાવના દરેક વિષયની દરેક પુસ્તકની વિષયવસ્તુ તથા રૂપરેખાને સ્પષ્ટ કરે છે, અને સંવિધાનના પ્રારંભમાં એની એક પ્રસ્તાવના હોય છે. બરાબર, એ જ પ્રસ્તાવના શું કરે છે, વિષયવસ્તુ રૂપરેખા એના હેતુ અને ઉદ્દેશ્યને સ્પષ્ટ કરે છે. બરાબર, જેમાં સંવિધાનના મુખ્ય ઉદ્દેશ્ય અને હેતુઓને સ્પષ્ટ કરવામાં આવે છે. જેમાં સંવિધાનની પ્રસ્તાવનાની અંદર ખ્યાલ આવી ગયો. તો જોઈએ આગળ કે બંધારણના પરિચય અથવા ભૂમિકાને જ આપણે શું કહીએ છીએ, આમુખ કહે છે, અને આ આમુખની અંદર જ બંધારણનો જે સાર છે એ છુપાયેલો છે. ખ્યાલ આવી ગયો મિત્રો. તો હવે જોઈએ ઉદ્દેશ્ય પ્રસ્તાવ છે એ જ આપણું આજનું બંધારણ છે, જે જવાહર નહેરુ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. તો જોઈએ કે જવાહર નહેરુએ 13 ડિસેમ્બર 1946 ના રોજ રજૂ કર્યો હતો, અને 22 જાન્યુઆરી 1947 ના રોજ એને જે ઉદ્દેશ્ય પ્રસ્તાવ છે એનો સ્વીકાર કરવામાં આવે છે. અને આમુખ બંધારણમાં 22 જાન્યુઆરી 1949 ના રોજ એને અધિનિયમિત કરવામાં આવે છે. ખ્યાલ આવી ગયો મિત્રો. આટલે સુધી આમુખની જે બેઝિક ઇન્ફોર્મેશન હતી એ આપણે અહીંયા મેળવી છે કે આમુખની અંદર કયા કયા વિષયવસ્તુ, એના મુખ્ય ઉદ્દેશ્ય શું છે એના વિશે આપણે ચર્ચા કરી છે. જેટલા પણ શબ્દો આપણે આગળ જોયા છે એને વન બાય વન આપણે અહીંયા ડિટેલમાં ચર્ચા કરીશું. તો ચાલો આગળ વધીએ. બરાબર, અને અહીંયા આમુખ જે છે એના પ્રસ્તાવનાના મુખ્ય તત્વો શું છે એના વિશે પણ આપણે અહીંયા ચર્ચા કરી લઈએ. એના મુખ્ય 4 તત્વો છે કે સંવિધાનના અધિકારનો સ્ત્રોત. બરાબર, સંવિધાન જે એ શું છે, અધિકારોનો સ્ત્રોત છે, એટલે કયા નાગરિકોને કયા કયા અધિકારો મળશે એની જે ચર્ચા છે એ પણ આપણે સંવિધાનની અંદર પ્રસ્તાવનાની અંદર પણ કરવામાં આવેલ છે. એના પછી આવે છે ભારતીય રાજ્યની પ્રકૃતિ કેવી હશે એ પણ એનું તત્વ છે. તો ભારતીય રાજ્યની પ્રકૃતિ કેવી હશે, સંપ્રભુ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ, લોકતાંત્રિક અને ગણતાંત્રિક રાજ્ય વ્યવસ્થા વાળો દેશ હશે. બરાબર, પછી આવે છે સંવિધાનના ઉદ્દેશ્ય શું હશે, કે દરેક નાગરિકને ન્યાય મળી રહે, સ્વતંત્રતા મળી રહે, સમાનતા અને બંધુતા ભાઈચારાની જે આપણે વિચારધારા છે એ પ્રમાણે રહેવાનું અહીંયા જે ઉદ્દેશ્ય છે એ સંવિધાનના ઉદ્દેશ્ય. ખ્યાલ આવી ગયો મિત્રો. અને એના પછી ચોથો જે તત્વ છે મિત્રો, કે સંવિધાન લાગુ થવાની જે તારીખ છે એ 26 નવેમ્બર 1949. આ ખાસ ધ્યાન રાખવું પડશે. તો જે પ્રસ્તાવના છે એના મુખ્ય 4 તત્વો વિશે પણ આપણે અહીંયા ચર્ચા કરી છે. તો જોઈએ આગળ નેક્સ્ટ. એના પછી આવે છે મિત્રો કે આમુખના જે મુખ્ય શબ્દ છે એના વિશે આપણે અહીંયા વન બાય વન ચર્ચા કરીશું. તો પહેલો શબ્દ છે મિત્રો સંપ્રભુતા, એને જ આપણે શું કહીએ છીએ, સાર્વભૌમત્વ. ખ્યાલ આવી ગયું. હવે સાર્વભૌમત્વનો જે મિનિંગ છે મિત્રો, હું તમને અહીંયા શોર્ટમાં સમજાવવાનો પ્રયત્ન કરીશ કે બાહ્ય તથા આંતરિક. બરાબર, જેટલા પણ નિર્ણયો છે એ આપણું ભારત દેશ અથવા તો કોઈ બી દેશ, બાહ્ય અથવા આંતરિક નિર્ણયો, બરાબર, નિર્ણય છે એ સ્વતંત્ર રીતે લે, એટલે કે બીજા કોઈ દેશ પર ઉપર ડિપેન્ડન્ટ નથી. આંતરિક તથા બાહ્ય નિર્ણયો પોતાને લેવા, એ નિર્ણય લેવા પોતે સ્વતંત્ર છે, અને એને જ આપણે શું કહીએ છીએ, સાર્વભૌમત્વ અથવા તો સંપ્રભુ રાજ્ય તરીકે ઓળખીએ છીએ. તો ચાલો એ જ વસ્તુ આપણે અહીંયા ચર્ચા કરીએ કે સાર્વભૌમત્વ સૂચવે છે કે ભારત પર ન તો કોઈ અન્ય રાજ્યનું અવલંબન છે કે ન તો એનું વર્ચસ્વ છે, પરંતુ ભારત કેવું રાજ્ય છે, સ્વતંત્ર રાજ્ય છે. એટલે ભારતનું કોઈ, ભારત દેશ ઉપર કોઈ બાહ્ય દેશનું આધિપત્ય નથી, એટલે કે અવલંબન નથી અને વર્ચસ્વ પણ નથી. એક રીતે જોઈએ તો આપણું ભારતનું જે ભારત દેશ છે એ સંપૂર્ણ સ્વતંત્ર રાજ્ય છે. ખ્યાલ આવી ગયો મિત્રો. એના પહેલા મિત્રો, જ્યારે આપણે બ્રિટનનું શાસન હતું, જ્યારે આપણો દેશ 1947માં આઝાદ થયો, તો કંઈક ને કંઈક અંશે જે બ્રિટન છે એનો કંઈક ને કંઈ અંશે આપણા પર એનું ડિપેન્ડ એને એની ઉપર આપણે ડિપેન્ડન્ટ હતા, અને કે જે આપણું બ્રિટન છે એનું વર્ચસ્વ આપણા ભારત દેશની ઉપર રહેતું હતું. પણ 1950ની સાલ પછી આપણે ટોટલી રીતે, એટલે બધી રીતે સાર્વભૌમ રાજ્ય તરીકે ઘોષિત કરીએ છીએ.
લાવી ગયો. હવે જોઈએ આગળ કે સંયુક્ત રાષ્ટ્રના સંગઠન એટલે કે યુએનના ભારતનું સભ્યપદ અને સામાન્ય સંપત્તિ પર કોઈ પણ પ્રકારનો તેની સાર્વભૌમત્વ પર કોઈ મર્યાદા નથી. તો મિત્રો અહીંયા એ વસ્તુ દર્શાવે છે કે આપણે યુએન જે યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન છે એના સભ્ય આપણે છે, પણ આપણી જે સંપત્તિ છે બરાબર, આપણું જે સંપત્તિ અધિકારો જે છે એના પર આપણે જે યુએનનો કોઈ એવી મર્યાદા કે સાર્વભૌમત્વ એની કોઈ મર્યાદા નથી, એટલે કે એનું વર્ચસ્વ રહેતું નથી. ઇન શોર્ટ કહેવાનો મતલબ કે આપણે સંપ્રભુ રાષ્ટ્ર છે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો જોઈએ આગળ કે દેશ ઉપર કોઈ કોઈને વર્ચસ્વ નથી તથા તે પોતાના આંતરિક તથા બાહ્ય નિર્ણય લેવા માટે એ સ્વતંત્ર છે, અને એને જ આપણે શું કહીએ છીએ, સંપ્રભુ રાજ્ય તરીકે ઓળખીએ છીએ. ખ્યાલ આવી ગયો? હવે એના પછી સાર્વભૌમ રાજ્ય હોવાથી ભારત કોઈ વિદેશી સીમાનું અધિગ્રહણ અથવા તો અન્ય દેશના પક્ષમાં તેના પ્રદેશના કેટલાક ભાગોને સંભાળી શકે છે અથવા તેને આપી પણ શકે છે. તો મિત્રો આપણું જે ભારત દેશ છે એ બધી રીતે સાર્વભૌમ રાજ્ય છે, તેથી કોઈ વિદેશી સીમાનું અધિગ્રહણ કરી શકે છે અથવા કોઈ દેશના અન્ય દેશના તેના પક્ષમાં પ્રદેશના કેટલાક ભાગોને સંભાળી પણ શકે છે અથવા તો આપણા દેશનો કોઈ વિસ્તાર એને આપી પણ શકે છે. પણ આપણો કોઈ પણ વિસ્તાર આપવો હોય તો એના એના માટે મિત્રો આપણા બંધારણની અંદર કઈ ચોક્કસ પ્રક્રિયાનું પ્રાવધાન કરવામાં આવેલ છે, તો એ દરેક વસ્તુ આપણે ફોલો કરવી પડે છે. તો એ વિશે પણ આગળ જે ચેપ્ટર આવશે એમાં ડિટેલમાં ચર્ચા કરીશું. અત્યાર સુધી આપણે સાર્વભૌમત્વમાં ખ્યાલ આવી ગયો હશે, જોઈએ આપણે આગળ નેક્સ્ટ. એના પછી આવે છે મિત્રો સમાજવાદ. તો મિત્રો પહેલા તમને હું સમજાવી દઉં કે સમાજવાદ જે શબ્દ છે એ ઘણો વિસ્તૃત શબ્દ છે, પણ આપણે અહીંયા બંધારણની દ્રષ્ટિએ અને આપણે એક્ઝામની દ્રષ્ટિએ કઈ વસ્તુ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે એ જ વસ્તુ પર આપણે અહીંયા ફોકસ કરીને આગળ વધીશું. બાકી તો જે સમાજવાદ શબ્દ છે બહુ ઊંડાણપૂર્વક સ્ટડી કરીએ તો એ બહુ ડિટેલમાં થઈ જશે, આપણે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી અહીંયા સ્ટડી કરવાનું છે. ખ્યાલ આવી ગયો? તો જોઈએ કે સમાજવાદ શબ્દનો ઉદ્ભવ ક્યાંથી થયો એ પહેલા આપણે થોડીક બેઝિક જાણકારી મેળવી લઈએ. તો મિત્રો આપ સૌએ નામ સાંભળ્યું હશે કાર્લ માર્ક્સ, બરાબર. કાર્લ માર્ક્સ એની વિચારધારા શું હોય છે, મૂડીવાદની વિરુદ્ધ એની વિચારધારા હોય છે. તો એ જોઈએ કે મૂડીવાદની વિરુદ્ધમાં પોતાની વિચારધારા એ રજૂ કરે છે, અને બધા જે અલગ અલગ મજૂરો છે મજૂરોને એકઠા કરે છે. એકઠા કર્યા પછી મજૂર અને માલિકો વચ્ચે શું કરે છે, વિદ્રોહ કરાવી દે છે. વિદ્રોહ કરાયા પછી ત્યાંથી જ મિત્રો શરૂઆત થાય છે સમાજવાદની. તો સમાજવાદનો મતલબ એવું થાય છે મિત્રો કે વર્ગવિહીન એટલે ક્લાસલેસ સોસાયટીની સ્થાપના કરવી, અને જે માલિક વર્ગને જેટલા પણ એના જે સંપત્તિ હોય છે એ સંપત્તિ છીનવી, એ દરેક સંપત્તિનું શું કરવામાં આવે છે, રાષ્ટ્રીયકરણ કરી દેવામાં આવે છે. અને રાષ્ટ્રીયકરણ કર્યા પછી દરેક જે દેશના નાગરિકો છે એને પોતાની જરૂરિયાત પ્રમાણે જે સંસાધનોની છે એની વહેંચણી કરી દેવામાં આવે છે, બરાબર. આ જે વિચારધારા છે કાર્લ માર્ક્સ દ્વારા રજૂ કરવામાં આવે છે. તો અહીંયા ક્લાસલેસ સોસાયટીની સ્થાપના કરવામાં આવે છે, અને સમાન સંપાદન છે એનું શું કરવામાં આવે છે, રાષ્ટ્રીયકરણ કરી દેવામાં આવે છે, અને દરેક નાગરિકોને પોતાની જરૂરિયાત પ્રમાણે એને વંચી દેવામાં આવે છે. અને ત્યાંથી જ મિત્રો જોઈએ તો ક્લાસલેસ સોસાયટી એટલે સમાજવાદનો જે ઉદ્ભવ છે એ કાર્લ માર્ક્સ દ્વારા અહીંયા થાય છે. આટલે સુધી ખ્યાલ આવી ગયો હશે મિત્રો. પરંતુ આપણે અહીંયા ભારત દેશની અંદર કંઈક લોકતાંત્રિક સમાજવાદી વ્યવસ્થા કરવામાં આવેલ છે, બરાબર. તો જોઈએ કે ભારતીય સમાજવાદ કેવું છે, લોકતાંત્રિક સમાજવાદ છે. યાદ રાખજો મિત્રો, એક્ઝામમાં પૂછાય એવો સવાલ છે કે સમાજવાદની અંદર ભારતીય સમાજ કેવો સમાજવાદ ધરાવે છે, તો લોકતાંત્રિક સમાજવાદ. તો મિત્રો લોકતાંત્રિક સમાજવાદનો થોડીક આપણે અહીંયા ડિટેલમાં ચર્ચા કરી લઈએ કે જે સમાજવાદી વિચારધારા ધરાવનારા જે લોકો છે એ શું કરશે. આપણો દેશ કેવો છે, લોકશાહી દેશ છે. તો સમાજવાદ વિચારધારા ધરાવતા લોકો શું કરશે, પોતાની ચૂંટણી લડશે, અને ચૂંટણીમાં આપણા જે પુખ્ત મતાધિકારના જેટલા પણ વયસ્ક મતાધિકારો છે એ આપણા પ્રતિનિધિને ચૂંટશે, અને પ્રતિનિધિને ચૂંટ્યા પછી સત્તામાં આવશે, અને સત્તામાં આવ્યા પછી એ પોતાના સમાજવાદ પ્રમાણે એના મુજબ પોતાનું કાર્ય કરશે, અને તેથી જ આપણે એને શું કહીએ છીએ, લોકતાંત્રિક સમાજવાદ. ખ્યાલ આવી ગયો મિત્રો? અને જોઈએ કે ભારતીય સમાજવાદ એ લોકતાંત્રિક સમાજવાદી છે, નહીં કે સામ્યવાદી સમાજવાદ. કેવું મિત્રો, આપણું લોકતાંત્રિક સમાજવાદી વ્યવસ્થા ભારતમાં જોવા મળે છે. તો જોઈએ આગળ કે સામ્યવાદી સમાજવાદ, જેને રાજ્યાશ્રિત સમાજવાદ પણ કહેવામાં આવે છે, જેમાં ઉત્પાદન અને વિતરણના બધા સાધનોનું રાષ્ટ્રીયકરણ અને ખાનગી સંપત્તિનું ઉન્મૂલન કરવામાં આવે છે. આપણે આગળ વાત કરી એ જ પ્રમાણે મિત્રો કે સામ્યવાદી સમાજવાદની અંદર જેટલી પણ સંપત્તિ છે એનું રાષ્ટ્રીયકરણ કરી દેવામાં આવે છે, અને દરેક નાગરિકો છે એની જરૂરિયાત પ્રમાણે સંપત્તિની વહેંચણી કરી દેવામાં આવે છે. એટલે કે અહીંયા ખાનગી સંપત્તિનું શું કરી દેવામાં આવે છે, ઉન્મૂલન કરી દેવામાં આવે છે. એટલે દરેક સંપત્તિ પર કોનો અધિકાર હશે, ગવર્મેન્ટનો.
ખેલાવી ગયા મિત્રો આટલે સુધી. જ્યારે લોકતાંત્રિક સમાજવાદની અંદર તેનાથી મિશ્રિત અર્થવ્યવસ્થામાં આસ્થા રાખે છે અને જ્યાં જાહેર તથા ખાનગી ક્ષેત્રનું સહ અસ્તિત્વ જોવા મળે છે. તો અહીંયા મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે લોકતાંત્રિક સમાજવાદની અંદર મિશ્રિત અર્થવ્યવસ્થા જોવા મળે છે, એટલે કે અહીંયા જાહેર કંપની એટલે કે ગવર્મેન્ટની કંપની અને ખાનગી ક્ષેત્રનું સહ અસ્તિત્વ એટલે ખાનગી અને જાહેર એટલે કે ગવર્મેન્ટ બંનેનું સહ અસ્તિત્વ જોવા મળે છે. ખ્યાલ આવી ગયો. હવે સર્વોચ્ચ ન્યાયાલય પ્રમાણે લોકતાંત્રિક સમાજવાદનો ઉદ્દેશ્ય શું છે? ગરીબી, ઉપેક્ષા, બીમારી અને તકની અસમાનતાને સમાપ્ત કરવી. ખ્યાલ આવી ગયો મિત્રો. હવે ભારતીય સમાજવાદ છે મિત્રો, એ બે વિચારધારા પર વધારે અહીંયા એની અસરો જોવા મળે છે. તો જોઈ લઈએ. પેલું જે છે મિત્રો કાર્લ માર્ક્સની જે વિચારધારા છે મિત્રો, શું કરે, મૂડીવાદ જે છે એની વિરુદ્ધની વિચારધારા છે, એટલે શું કરશે કે ભારે ઉદ્યોગોને પ્રોત્સાહન આપે છે. જ્યારે ગાંધીવાદી વિચારધારા છે એ શું કરશે કે ગ્રામીણ અને કુટીર ઉદ્યોગોને પ્રોત્સાહન આપે છે. તો આ બે વિચારધારાઓને આપણે ખાસ અહીંયા ધ્યાનમાં રાખવાની છે. કાર્લ માર્ક્સની વિચારધારા શું અહીંયા પ્રેઝન્ટ કરવા માંગે છે કે ભારે ઉદ્યોગોને પ્રોત્સાહન મળી રહે, જ્યારે ગાંધીજી ગ્રામીણ અને કુટીર ઉદ્યોગોને પ્રોત્સાહન આપે છે. ગાંધીજીની જે વિચારધારા છે એ પ્રમાણે. તો જોઈએ આગળ કે 1991માં આર્થિક સુધારા એટલે કે એલપીજી જે છે એના ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણથી ભારતીય સમાજવાદને પરિવર્તન કરી નાખ્યું છે, એટલે પરિવર્તન થયું છે. તો એનો મતલબ એવો છે મિત્ર કે જ્યારે 1991 પહેલા જ્યારે એલપીજી સુધારા નતા થયા ત્યારે એ વસ્તુ અલગ હતી, પણ આપણે એલપીજી પછી શું થયું એના વિશે થોડીક ચર્ચા કરીએ કે વૈશ્વિકરણના યુગના કારણે ધારો કે કોઈ અમેરિકા છે, ચાઇના જેવા દેશોમાં કોઈ મંદી આવે છે, બરાબર. તો વૈશ્વિકરણના કારણે ચાઇના અને અમેરિકા જેવા દેશોમાં કોઈ મંદી આવતી હોય તો એની કંઈક ને કંઈક અસર આપણા ભારતીય સમાજ અર્થવ્યવસ્થા પર એની ઉપર પર જોવા મળે છે. તેથી જ આપણે કહી શકીએ કે એલપીજી સુધારા પછી સમાજવાદમાં ઘણો ખરો એમાં પરિવર્તન જોવા મળે છે. તો મિત્રો અહીં સુધી તમને સમાજવાદ વિશે ખ્યાલ આવી ગયો હશે. તો જોઈએ આપણે આગળ નેક્સ્ટ, બરાબર. પછી આવે છે મિત્રો ધર્મ નિરપેક્ષ, એના ખ્યાલ આવી ગયો. તો ધર્મ નિરપેક્ષ એટલે અહીંયા શોર્ટમાં સમજાવવાનો હું પ્રયત્ન કરીશ કે ધર્મ નિરપેક્ષ એટલે રાજ્યને પોતાનો કોઈ વિશેષ ધર્મ ન હોવો, એટલે કે કોઈ પણ દેશ છે અને ઓફિશિયલી કોઈ ધર્મ ના હોય એને આપણે એ દેશને કેવો ધર્મ નિરપેક્ષ રાષ્ટ્ર તરીકે ઓળખીએ છીએ. તેવી જ રીતે આપણો ભારત દેશ છે મિત્રો ધર્મ નિરપેક્ષ દેશ છે. આપણા દેશને કોઈ ઓફિશિયલી કોઈ ધર્મ અહીંયા એ લોકોએ જાહેર નથી કર્યું, એટલે દરેક ધર્મને આપણે અહીંયા સમાન સમાન દરજ્જો આપવામાં આવેલ છે. તો એ જ વસ્તુ આપણે જોઈએ. પરંતુ મિત્રો ધર્મ નિરપેક્ષ એ શબ્દ ક્યાંથી ઉદ્ભવ્યો, બરાબર, એ કયા કારણે ઉદ્ભવ્યો, તો એ વસ્તુ થોડી આપણે હિસ્ટ્રી બેકગ્રાઉન્ડમાં જઈને જોઈ લઈએ. તો ધર્મ નિરપેક્ષ શબ્દ જે છે મિત્રો એ કોન્સેપ્ટ ક્યાંથી આવ્યો છે, યુરોપથી આવ્યો છે. તો મધ્યકાલીન સમયની અંદર યુરોપની અંદર ત્યારે મિત્રો એ અંધકાર યુગ તરીકે ઓળખાય છે, અને એ અંધકાર યુગમાં રાજ્યનું શાસન જે ચાલતું હોય ત્યારે રાજાશાહી શાસન હોય છે, અને અત્યારે બી એવું છે બ્રિટનની અંદર, બરાબર. તો રાજ્યનું જે શાસન હોય એમાં ધર્મગુરુનું વર્ચસ્વ કંઈક ને કંઈક અંશે વધારે હોય છે, જેને આપણે પોપ તરીકે ઓળખીએ છીએ. તો રાજ્યની શાસન વ્યવસ્થાની અંદર પણ ધર્મગુરુનું કંઈક ને કંઈક અંદર એમાં ઇન્વોલ્વમેન્ટ તો રહેતું જ હતું, અને એના જ કારણે જે રાજ્ય અને ધર્મનું જે છે એમાં બંનેનું જે મિશ્રણ જોવા મળે છે, અને એના જ કારણે જે રાજ્યનું શાસન છે પ્રોપર રીતે થતું નથી. તેથી લોકો શું કરે છે, ત્યાં વિરોધ કરે છે, વિરોધ નોંધાવે છે પોતાનો. તેથી ત્યાં વિરોધ નોંધાવાને કારણે ત્યાં હવે સુધારો થાય છે, બરાબર. એટલે કે રાજ્યનું કાર્ય અલગ કરી દેવામાં આવે છે, અને જે ધર્મગુરુ હતા એનું જે કાર્ય શું છે, મોક્ષ અપાવવાનું. તો ધર્મ અને રાજ્યનું જે શાસન વ્યવસ્થા છે એ બંનેને અલગ કરી દેવામાં આવે છે, અને ત્યાંથી જ મિત્રો આપણે ધર્મ નિરપેક્ષની જે વ્યવસ્થા છે, બરાબર, એ વ્યવસ્થા ત્યાંથી આપણે ઉદ્ભવી છે એવું આપણે અહીંયા જોઈ શકીએ છીએ. એટલે સુધી ખ્યાલ આવી ગયો હશે મિત્રો. તો જોઈએ આપણે આગળ નેક્સ્ટ કે ધર્મ નિરપેક્ષ જે છે એ 42માં સંવિધાન સુધારા દ્વારા 1976માં જોડવામાં આવ્યો હતો. તો મિત્રો ધર્મ નિરપેક્ષ જે શબ્દ જે છે એ આપણા જે મૂળભૂત બંધારણની અંદર જોવા મળતો નથી, એને 42માં બંધારણીય સુધારા અધિનિયમ 1976 દ્વારા આપણા સંવિધાનની જે પ્રસ્તાવના છે એની અંદર જોડવામાં આવે છે. ખ્યાલ આવી ગયો. હવે સર્વોચ્ચ ન્યાયાલયે પણ 1974માં કહ્યું હતું કે બિન સાંપ્રદાયિક રાજ્યોનો સ્પષ્ટ ઉલ્લેખ જે છે એ બંધારણમાં આપેલ નથી, પરંતુ બંધારણના નિર્માતાઓ જે છે એ ધર્મ નિરપેક્ષ પ્રકારની રાજ્યની સ્થાપના કરવા માંગતા હતા. ખ્યાલ આવી ગયો. તેથી જ સંવિધાનમાં અનુચ્છેદ 25 થી અનુચ્છેદ 28 સુધી ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર જોડવામાં આવ્યો છે. એટલે કે એનો મતલબ એવું થયો મિત્રો કે દરેક ધર્મને આપણે અહીંયા સમાન માનવામાં આવે છે, દરેક ધર્મને સ્વતંત્રતા અને દરેક ધર્મને સમાન દરજ્જો આપવામાં આવ્યો છે. પછી આવે છે કે ભારતના
ભારતના સંદર્ભમાં ધર્મ નિરપેક્ષનો અર્થ છે કે ભારતમાં બધા જ ધર્મો કેવા છે મિત્રો, સમાન છે, અને દરેક ધર્મને ભારત સરકારનું સમાન સમર્થન પ્રાપ્ત છે. ખ્યાલ આવી ગયો મિત્રો અહીંયા ધર્મ નિરપેક્ષ એટલે. તો જોઈએ આપણે આગળ નેક્સ્ટ. એના પછી આવે છે પ્રજાસત્તાક રાજ્ય, બરાબર, ગણ રાજ્ય તરીકે ઓળખે છે. તો આપણે ભારત દેશ જે છે મિત્રો, અહીંયા આપણે જે લોકતાંત્રિક રાજ્ય વ્યવસ્થાને આપણે બે ભાગમાં વિભાજિત અહીંયા કરીને આપણે થોડીક ડિટેલમાં ચર્ચા કરીશું. પહેલી જે વ્યવસ્થા છે મિત્રો, લોકશાહી વ્યવસ્થા, એ ક્યાં જોવા મળે છે? સોરી મિત્રો, રાજાશાહી વ્યવસ્થા છે ક્યાં જોવા મળે છે? બ્રિટનમાં જોવા મળે છે. જ્યારે લોકશાહી વ્યવસ્થા છે એ અમેરિકા તથા આપણા ભારત દેશમાં પણ જોવા મળે છે. ખ્યાલ આવી ગયો. તો રાજાશાહી વિશે જોઈએ કે રાજાશાહી વ્યવસ્થામાં રાજ્યોનો જે પ્રમુખ છે મિત્રો એ વંશાનુગત હોય છે, જ્યારે લોકશાહીમાં શું હશે કે એ રાજ્યનો જે પ્રમુખ છે ચોક્કસ સમયગાળા માટે ચૂંટાઈને આવે છે અને એ ચોક્કસ સમયગાળા સુધી પોતાનું શાસન કરે છે. જ્યારે રાજાશાહી વ્યવસ્થામાં કેવું હશે મિત્રો કે એનું જે પ્રમુખ હશે એ વંશાનુગત હોય છે, જેવી રીતે બ્રિટનમાં અત્યારે પણ એવી વ્યવસ્થા છે. જ્યારે આપણા ભારતમાં કેવી વ્યવસ્થા છે? લોકશાહી વ્યવસ્થા છે. ખ્યાલ આવી ગયો. હવે ભારતના જે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે ચૂંટાઈને સત્તામાં આવે છે, બરાબર. ખ્યાલ આવી ગયું. હવે ગણતંત્રની બે બાબતો છે, તો બે બાબતો વિશે આપણે અહીંયા ચર્ચા કરીએ કે રાજનૈતિક સાર્વભૌમત્વ કોઈ એક વ્યક્તિ, જેમ કે રાજાના હાથમાં ન હોતા લોકોના હાથમાં હોય છે. તો એ ગણતંત્રની જે બે બાબતો છે એમાં આપણે ચર્ચા કરી કે ભારત આપણું કેવું લોકશાહી દેશ છે, એટલે કે અહીંયા લોકશાહી વ્યવસ્થા આપણા દેશમાં જોવા મળે છે. તો અહીંયા રાજનૈતિક જે સાર્વભૌમત્વ છે એ કોઈ એ વ્યક્તિના હાથમાં ન હોતા લોકો હાથમાં ન હોતા લોકોના હાથમાં હોય છે. એટલે શું કરે છે, લોકો પોતાનો મત આપી જે પ્રતિનિધિ છે એને ચૂંટશે અને પ્રતિનિધિ આગળ જતા એ સરકાર ચલાવશે. ઇન શોર્ટ કહેવાનો મતલબ એ છે કે લોકો દ્વારા નિમાયેલા જે પ્રતિનિધિઓ છે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, એ શાસન કરે છે. એટલે કે અહીંયા જે આપણી લોકશાહી વ્યવસ્થા દર્શાવે છે. ખ્યાલ આવી ગયું. હવે વિશેષાધિકારો પ્રાપ્ત વર્ગનો અભાવ, અને તેથી જ દરેક નાગરિકો માટે કોઈ પણ ભેદભાવ વગર અહીંયા ખુલ્લા રહે છે. કોણ? આપણા વિશેષ અધિકારો છે એ ખુલ્લા રહે છે. તો પ્રજાસત્તક એટલે ગણરાજ્ય, ગણતંત્ર રાજ્ય જે છે, બરાબર, એની આ બે બાબતો અહીંયા ખાસ ધ્યાન રાખવી પડશે. હવે જોઈએ આપણે આગળ નેક્સ્ટ. એના પછી આવે છે મિત્રો લોકતાંત્રિક, બરાબર. તો લોકતાંત્રિક એટલે લોકશાહી, જે આપણે આગળ ચર્ચા કરી એ પ્રમાણે જે અહીંયા આ શબ્દ છે એનો થોડો આપણે ડિટેલમાં ચર્ચા કરી લઈએ કે અમુકમાં લોકપ્રિય સાર્વભૌમત્વ એટલે કે સર્વોચ્ચ શક્તિ પ્રજાના હાથમાં હોવી. લોકતાંત્રિક એટલે આપણે વાત કરીએ પ્રમાણે કે લોકો દ્વારા ચૂંટાયેલો જે પ્રતિનિધિ છે એ સરકાર પ્રતિનિધિ ચૂંટાઈને આવે છે અને ગવર્મેન્ટમાં આવ્યા પછી એ ગવર્મેન્ટનું શાસિત કરે છે. એથી જ આપણે આપણે કહી શકીએ કે જે શક્તિ, જે સર્વોચ્ચ શક્તિ એ શું છે, પ્રજાના હાથમાં હોવી, એને જ આપણે શું કહીએ છીએ, લોકતાંત્રિક. હવે લોકતંત્રના પણ બે પ્રકાર છે, બરાબર, પ્રત્યક્ષ લોકતંત્ર અને અપ્રત્યક્ષ લોકતંત્ર. તો બે જે શબ્દ છે એના વિશે આપણે અહીંયા ચર્ચા કરીએ કે પ્રત્યક્ષ લોકતંત્ર કોને કહીએ છીએ કે લોકો પોતાની શક્તિનો ઉપયોગ પ્રત્યક્ષ રૂપે કરે છે, જેને આપણે પ્રત્યક્ષ લોકતંત્ર કહીએ છીએ, જેમાં બંધારણીય વડા તરીકે રાષ્ટ્રપતિ હોય છે અને વાસ્તવિક વડા તરીકે પ્રધાનમંત્રી હોય છે. જે રીતે વ્યવસ્થા છે આપણા ભારતના બંધારણની અંદર કે બંધારણીય વડા તરીકે રાષ્ટ્રપતિ અને વાસ્તવિક શક્તિ જે છે આપણા પ્રધાનમંત્રી પર જોવા મળે છે. ખ્યાલ આવી ગયો. અને અપ્રત્યક્ષ લોકતંત્ર વિશે આપણે વાત કરીએ તો લોકો દ્વારા ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે એ સર્વોચ્ચ શક્તિનો ઉપયોગ કરી અને સરકાર ચલાવે છે તથા કાયદાનું નિર્માણ કરે છે, બરાબર. એટલે કે લોકો દ્વારા લોકો માટે લોકોનું શાસન હોય એવી વ્યવસ્થાને આપણે લોકતંત્રાત્મક શાસન વ્યવસ્થા તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો, આઈ હોપ કે તમને લોકતાંત્રિક શબ્દ જે છે અહીંયા આપણે એના વિશે ચર્ચા કરી છે, તો તમને આટલે સુધી ખ્યાલ આવી ગયો હશે. તો જોઈએ આપણે આગળ નેક્સ્ટ, બરાબર. એના પછી જોઈએ કે ભારતીય બંધારણમાં પ્રતિનિધિય સંસદીય લોકતંત્રની વ્યવસ્થા છે, બરાબર, જેમાં કાર્યપાલિકા પોતાની બધી જ નીતિઓ અને કાર્ય માટે વિધાન મંડળના પ્રજાકીય ગૃહ પ્રતિ ઉત્તરદાયી હોય છે. એટલે કે જે વિધાન મંડળ છે એના પ્રજાકીય કોઈ પણ કાર્ય કરવા માટે જે કાર્યપાલિકા છે એ અહીંયા ઉત્તરદાયી રહે છે, બરાબર. અહીંયા પુખ્ત મતાધિકાર, સામયિક ચૂંટણી, પછી કાયદાનું શાસન અને ન્યાયપાલિકાની જે સ્વતંત્રતા અને ભેદભાવનો અભાવ વગેરે ભારતીય રાજ્ય વ્યવસ્થાના લોકતાંત્રિક લક્ષણના ઉદ્ઘોષક છે. ખ્યાલ આવી ગયા મિત્રો. હવે એના પછી જોઈએ કે બંધારણના આમુખને જે લોકતાંત્રિક શબ્દનો ઉપયોગ કરવામાં આવેલ છે તે માત્ર રાજનૈતિક લોકતંત્ર જ નથી, પરંતુ સામાજિક અને આર્થિક લોકતંત્રનો પણ અહીંયા સમાવેશ કરવામાં આવે છે.
બરાબર. આપણું જે લોકતંત્રનો જે લોકતાંત્રિક શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે મિત્રો, એ રાજનૈતિક લોકતંત્ર જ નથી પરંતુ સામાજિક અને આર્થિક લોકતંત્રનો પણ અહીંયા સમાવેશ થાય છે. જે રીતે આપણે અમુકમાં ચર્ચા કરી જે સામાજિક આર્થિક અને રાજનૈતિક ને, બરાબર. આગળનું જે સેશન આવશે મિત્રો, એમાં આપણે આ ટોપિક પર ડિટેલમાં ચર્ચા કરીશું. તો જે આગળ નેક્સ્ટ, આમ લોકતાંત્રિક શબ્દનો ઉપયોગ બૃહદ દ્રષ્ટિકોણથી કરવામાં આવેલ છે. આટલે સુધી ખ્યાલ આવી ગયો હશે મિત્રો, તો આપણે આગળ વધીએ. તો મિત્રો, આજના સેશનમાં આપણે આટલે સુધી ચર્ચા કરીએ કે સંવિધાનની અંદર જેટલા પણ મહત્વના શબ્દો હતા, બરાબર, એના વિશે આપણે અહીંયા ચર્ચા કરી છે. તો મિત્રો, તમને બી ધ ફર્સ્ટ એકેડેમીના વિડીયો તમને ઉપયોગી સાબિત થતા હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં જે પણ વિદ્યાર્થી એક્ઝામની તૈયારી કરતા હોય તો એ લોકોને જરૂર શેર કરજો, લાઇક કરજો, કમેન્ટ કરજો. ત્યાં સુધી જોતા રહો બી ધ ફર્સ્ટ એકેડેમી. મળીશું મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ.